गईकाले अयोध्यामां राम मंदिरनी प्राण प्रतिष्ठा महोत्सव बाद आजे गुजरात प्रदेश भाजप फरी लोकसभा चूंटणीना कार्यमां सक्रिय बनी गयुं छे। आजे राजकोट सहित गुजरातनी तमाम 26 बेठकोमां मध्यस्थ चूंटणी कार्यालयो शरू करवामां आव्या छे। चूंटणी कार्यालयना उद्घाटन करवा माटे राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा गुजरात आवी पहोंच्या हता। उल्लेखनीय छे के आ तमाम 26 लोकसभा बैठक पर उम्मीदवारनी पसंदगी नथी थवा पामी अने ए पहेला ज भाजपना निशान कमळने उम्मीदवार बनावी तमाम 26 बैठक पर भाजपने 5 लाखनी जंगी लीड साथे जीताड़वाना नारा साथे कार्यालय खुला मूकवामां आव्या छे, કે જેમાં રાજકોટ લોકસભા બેઠક માટે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ભાજપ દ્વારા આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે। ખાસ કરીને આજે ગુજરાતની 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખુલવાના છે। આજે ગાંધીનગર લોકસભા સીટના કાર્યાલયના લોકાર્પણમાં જે કાર્યાલયનું ઓપનિંગ થવાનું તેમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ પધારવાના છે। ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને અમારા પાર્ટીના તમામ પદાધિકારીઓ જ્યારે ગાંધીનગરમાંથી આજે કાર્યાલયને લોકાર્પણ કરવાના છે ત્યારે આજે 26 સીટની અંદર કાર્યાલય એકી સાથે જ્યારે ખુલવા જઈ રહ્યા ત્યારે બધી જગ્યાએ કાર્યકર્તાઓ એકત્રિત થવાના છે। એ બધા કાર્યકર્તાને નડ્ડા સાહેબના માધ્યમથી માર્ગદર્શન મળે એ હેતુને ધ્યાનમાં રાખીને 26 સીટના એક દિવસ કાર્યાલય ખોલવાનો નિર્ણય કર્યો છે। મોહનભાઈ, આ વખતે રામ મંદિર પણ બની ગયું છે, કેટલી ટોટલ લોકસભાની રામ મંદિર મળી જાય છે એમનું આ ઉપર દેશ અને દુનિયાના આશીર્વાદ છે, શ્રી રામ ભગવાનના પણ આશીર્વાદ છે। લોકોના મનની અંદર એક વિકસિત ભારત બને, વિકસિત ભારત બને એટલા માટે લોકો ઝંખી રહ્યા છે અને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરવાના છે। નરેન્દ્રભાઈ ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનવામાં કોઈ શંકા ને સ્થાન ગુજરાતની 26 સીટ આવશે લોકસભાની અંદર, પણ જે અમારી કલ્પના ભારતીય જનતા પાર્ટીની જે નીતિ વિશે લોકો સીટ આપવાના છે એવો વિશ્વાસ મોરબીમાં મોહનભાઈ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી નક્કી અમારું કમાન્ડ રિપીટ છે એ નક્કી થઈ ગયું છે। આજ કમાન્ડના નામનું જ કાર્યાલય ખોલે છે, કમાન્ડનું પ્રતિક લઈ લોકોની વચ્ચે અમે જવાના છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 26 લોકસભાની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબની હસ્તે, અમારા પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, અમારા પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી થયું। એ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની બાકીની 25 લોકસભાની સીટો પર એ કાર્યાલયનું લોકાર્પણ થયું છે। આજે રાજકોટની ખાતે 10 રાજકોટ લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અમારા પ્રદેશના યશસ્વી પૂર્વ અધ્યક્ષ આદરણીય આરસી ફળદુ સાહેબ, અમારા રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના નેતા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા વડીલ અને રાજકોટના નેતા વજુભાઈ વાળા સાહેબ, અમારા સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ, અમારા શહેરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા પ્રદેશમાંથી પધરાયેલા દીપિકાબેન, હું, અમારા સૌ ધારાસભ્યો અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે રાજકોટ લોકસભાના કાર્યાલયનું પણ આજે ખુલ્લું મૂકવાનું